ભારતનું ઋતુ છે ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું આપણી મુખ્ય ત્રણ ઋતુઓ છે આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન હવામાન એકસરખું જ રહે છે બે બે માસ એટલે બે બે મહિના માં આપણને હવામાન આપણને સરખું જ લાગે છે આ બે બે માસના સમયગાળાની ઋતુ કહીએ છીએ તો ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુ ગણવામાં આવે છે આપણે ફક્ત શિયાળો ઉનાળો અને ચોમાસું વિશે જ જાણીએ છીએ પરંતુ પરંપરાગત રીતે જો જોઈએ તો છ ઋતુનો સમાવેશ થાય છે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ આ છ ઋતુનો સમાવેશ થાય છે આ ઋતુમાં પણ ન નજીક નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી હવે નજીક નજીકના સમયમાં એટલે કે બે માસ થાય એટલે કે બે મહિના થાય પછીના જે બે મહિનામાં આવે એમાં એ સમયમાં હવામાન કેવું રહે છે સરખું સરખું જ રહે છે તો વર્ષાની મુખ્ય ત્રણ ઋતુઓ ગણાય છે તો વર્ષાઋતુની કઈ કઈ ઋતુઓ ગણાય છે તો ઋતુ ઉષ્ણ ઋતુ વર્ષાઋતુ ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે આપણો દેશ કેવો દેશ છે મોસમી આબોહવાવાળો દેશ છે ઋતુઓ કેવી હોય છે બદલાતી જાય છે શિયાળો બેસે એટલે આપણને શું આવે છે ઠંડીનો અનુભવ થાય છે ઉનાળામાં આપણને શું સાનો અનુભવ થાય છે તો ગરમીનો એટલે કે તાપમાનમાં વધારો થાય છે તો ચોમાસું બેસતા કેવું વાતાવરણ સર્જ સર્જાય છે તો ભેજ બનવા માંડે છે એટલે ભેજ વધે છે આથી આપણને વરસાદનો અનુભવ થાય છે તો ભારતમાં સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીમાં આ આબોહવા સંદર્ભે સમગ્ર વર્ષની ચાર ઋતુઓની વેચણી કરવામાં આવી છે તો અહીંયા આગળ આપણને એક ઋતુ ચક્ર આપવામાં આવેલું છે તો જે સમયગાળો એટલે કે ઋતુ એટલે કે શિયાળો ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો વર્ષાઋતુ એટલે કે ચોમાસું હવે આ જે ઋતુનો સમયગાળો આપણે જોઈએ છીએ તો શિયાળાનો સમયગાળો ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી સુધીનો જ્યારે ઉનાળો માર્ચથી મે સુધીનો અને ચોમાસું જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા જે મોસમી પવનો હોય છે એ મોસમી પવનો ઓક્ટોબરથી નવેમ્બર સુધી વાય છે તો જોઈએ આપણે ગુજરાતી મહિનામાં પણ જોઈએ તો પોષ અને મહા એટલે કે ડિસેમ્બરથી જાન્યુઆરીનો જે સમયગાળો છે એને શિશિર કહેવામાં આવે છે એટલે કે શીત ઋતુ જ્યારે ઉષ્ણ ઋતુ એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ એપ્રિલ મે આ ખાસો લાંબો સમયગાળો છે કે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે એટલે કે ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ ગુજરાતી મહિનામાં એને વસંત અને ઋતુ પણ કહેવામાં આવે છે અને આ સમયગાળાને ઉનાળાનો સમય કહેવામાં આવે છે તેમજ જોઈએ તો વર્ષા ઋતુ વર્ષા ઋતુનો સમયગાળો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ જે સમયગાળો છે એ વર્ષા ઋતુ કહેવામાં આવે છે તો ગુજરાતી મહિનામાં જોઈએ તો અષાઢ શ્રાવણ ભાદરવો આસો એટલે કે વર્ષા અને શરદ ઋતુ એને ચોમાસું કહેવામાં આવે છે જ્યારે નિર્વતન ઋતુમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધી કાર્તક અને માક્ષર એને હેમંત કહેવામાં આવે છે આમ જે ઋતુ ચક્ર છે એ તો મુખ્ય ત્રણ છે શિયાળો ઉનાળો અને ચોમાસું પરંતુ આપણને હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ આ બધાના જ દર્શન આપણને અંદર થાય છે તો હવે જોઈએ આપણી શીત ઋતુ એટલે કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળાને ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ઘોળાદમાં સીધા પડે છે ભારત ઉત્તર ઘોળાદમાં આવેલો દેશ છે તો મિત્રો ઉત્તર ઘોળાદ એટલે આપણને આઈડિયા આવી જ જવું જોઈએ આપણે ધોરણ આઠમાં પણ શીખી ગયેલા ઉત્તર ઘોળાદ એટલે કે આપણો જે ભારતનો નકશો છે એ ભારતના નકશામાં ઉપરના જે ભાગમાં રાજ્યો આવેલા હોય છે ઉપરના ભાગમાં જોઈએ તો પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ આ બધા કેવા રાજ્યો કહેવામાં આવે છે ઉત્તર ભારતના એટલે ભારતમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલા હોવા હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણોથી અસર હેઠળ રહેલું ઓછું તાપમાન અનુભવાય છે મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે આ પવનો સૂકા અને ઠંડા હોય છે તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે શિયાળામાં આકાશ કેવું રહે છે વાદળા વગરનું સ્વચ્છ રહે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રમાણમાં વધુ ઠંડો રહે છે અને ઉત્તરનો જે પશ્ચિમ ભાગ છે એ કેવો રહે છે ઠંડો રહે છે કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશોથી છે શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે આથી પવનની દિશા બદલાય છે અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદભવે છે આ જે પવનો છે એ જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે તાપમાનમાં ઘટાડો એટલે વાતાવરણ કેવું બને છે ત્યાં આગળ ઠંડુ બને છે દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર દસ સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે અલ્હાબાદમાં સોળ સેલ્સિયન્સ અને કોલકાતામાં અઢાર સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ઘસી આવે છે પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે તાપમાનમાં એક એકાએક ઘટાડો થાય છે કેટલાક ભાગોમાં હિમ પડતા હિમ એટલે કે બરફ પડે છે કપાસ જેવા જે પાક હોય છે એ પાકને નુકસાન થાય છે અલબત્ત શીતઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો શિયાળ સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જ જતું જાય થતું જાય છે કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે આટલું જાણવું ગમશે ભારતમાં હવામાન બાબતે પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ જેટ અને પશ્ચિમી વિશોપ બંને ઘોડાધમાં આશરે ત્રીસ અક્ષાંશની આસપાસ આઠથી પંદર કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે આ પવનો જેટ સ્ટીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે જેટ સ્ટીમની સરેરાશ ઝડપ કલાકના આશરે દોઢસો કિમી જેટલી છે અને આ પ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનો વેગ ચારસો કિમી જેટલો છે શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ધોળાઓ ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પ્ય ભારત ઉપર સ્થિત થયેલા હોવા હોય છે વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે પશ્ચિમ વિક્ષો પશ્ચિમ એશિયા ઉપર જેટ સ્ટીમ પૂર્વ દરિયા દિશામાં વાય છે તેથી અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમજ તેની અસર પહોંચે છે શિયાળામાં ઉત્તર ભારતમાં આ અલ્હાદક હવામાનને આવનાર વિક્ષેપ પાડે છે પરિણામે ત્યાં ઊંચા પહાડીઓમાં ભારે હિમવર્ષા તથા મેદાનો ભાગોમાં થોડો ઘણો વરસાદ પણ પડે છે જે રવિ પાક માટે રવિ પાક માટે એટલે શિયાળામાં લેવાતા જે ચણા છે ઘઉં છે રવિ પાક કહેવામાં આવે છે એને આ વરસાદથી ખૂબ જ ફાયદો થાય છે એટલે કે આશીર્વાદરૂપ બને છે આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે તે જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પહોંચે છે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે જ્યારે શિયાળો આવે છે તે સમયે ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની સ્થિતિ કેવી હોય છે અલગ જ હોય છે દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં આવેલો છે વિષુવૃતની નજીક છે તથા દીપકલ્પ્ય આકાર ધરાવે છે તે તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી એટલે કે સમુદ્રની નજીક જ છે તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી હિમવર્ષા થતી નથી કિનારાથી આ વધુ નજીક છે જો અહીં આગળ જુઓ અંદરના ભાગોમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી એટલે કે નજીક છે દૂર નથી હતી તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડીનો અનુભવ થતો નથી અને હિમવર્ષા પણ થતી નથી તાપમાન પણ ઘણું જ નીચું જતું થતું જાય છે ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થયો થતો જાય છે ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગોમાં અતિ સામાન્ય છે દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી દિવસ કેવા થઈ જાય છે ટૂંકા અને રાત્રિ લાંબી થઈ જાય છે શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે આ ભેજવાળા પવનો કોરલ મંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે કમોસમે પડતા વરસાદને કમોસમે વરસાદ એટલે કે માવઠું પણ કહેવામાં આવે છે હવે આપણે ઋતુ વિશે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું થેન્ક યુ